थैंक यू खूब खूब आभार। डेली बोनस मोड़ू मीठू करी अने आपणे एपिसोड नी शुरुआत करीए बेन। हाँ तो पहला गांधीजी एवं कहता था कि इफ यू एडुकेट अ बॉय इफ यू आर एडुकेटिंग अ बॉय, एटले तमे जो एक छोकराने भणतर आपो छो तो तमे एक छोकराने भणतर आपो छो, पण जो तमे एक छोकरीने भणतर आपो छो तो तमे आखा देशने भणतर आपी रह्या छो। खरेखर आजे तमने ए नाज ए गर्व फील थई रह्यो हशे कि तमारा घरमां आवी बे दीकरीओए जन्म लीधो छे। वात साची छे खोटी छे? થઈ જાય તો એવું અમને મનમાં એમ થાય કે આજે અમારાથી ભૂલ થઈ ગઈ। બરાબર છે, કાલે જ મારે 8માના ઓપન કરવાના છે, હા બધા ફોર્મ્સ લેવાના, અને 8માં ધોરણનો જ સવાલ પૂછ્યો અને મને તો, પણ બેન એમાં હું બહુ જ સરસ, આ ઘણા શિક્ષકો આ ડેલી બોનસમાં ભાગ લેતા હોય છે અને બહુ જ સરસ જવાબ આપતા હોય છે શિક્ષકો। હા આપણા હું ઘણીવાર કહેતો છું, આજે ફરી વાર કહીશ કે ગુજરાતના પહેલાં મુખ્યમંત્રીનું નામ ઇન્દિરા ગાંધી બોલતા હોય છે શિક્ષકો ડેલી બોનસમાં ભાગ લઈને, એટલે એમાં તમે કંઈ ગભરાતા નહીં, એવી કદાચ ભૂલ તમારાથી પણ થઈ શકે, પણ જો આવી ભૂલ થાય તો શું કરવાનું? બરાબર છે, બહુ જ સરસ એક્ઝામ્પલ આપું। મેં મારા કરિયરની શરૂઆત કરી મુંબઈથી મેં મારા કરિયરની શરૂઆત કરી, ધીરે ધીરે 1-2-3 સિરિયલોમાં મેં કામ કર્યું, હા પછી ધીરે ધીરે ત્યાંના લોકોને ખબર પડતી ગઈ કે હું કેવો એક્ટર છું। બરાબર છે, એ જેવી એ લોકોને ખબર પડી ને એટલે હું તરત અમદાવાદ શિફ્ટ થઈ ગયો, કારણ કે ખોટું ત્યાં પછી એ પબ્લિસિટી થઈ ચૂકી હતી કે હું કેવો એક્ટર છું, એટલે હું તરત અમદાવાદ શિફ્ટ થઈ ગયો। એટલે બેન આપણે ચિંતા નહીં કરવાની, બોર્ડ લઈને બીજા શહેરમાં શિફ્ટ થઈ જવાનું, જે આવું જો થાય તો આવો જો હું સવાલ પૂછું તમને। અને આજે હવે હું તમને કયા ધોરણથી કયા ધોરણ સુધી ટ્યુશન કરાવો છો? 1-11 બસ, તો તે એમાંથી જ સવાલ હું તમને પૂછીશ બંને જણને, અને જો આવું કઈ થાય તો બોર્ડ લઈને આપણે દેગામથી સીધા અમદાવાદ। હા એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં, હા નવે નવી ગિલ્લી નવો દાવ। હા જી બોલો। ગેમમાં અમે આજે અહીંયા ઘડી રમવાનો એટલો જ અમારો એ હતો કે હાર જીતનો કોઈ સવાલ નથી, બોનસ મળશે તો પણ અમે રાજી છીએ, નહીં મળે તો પણ રાજી જ છીએ, એટલા જ રાજી છીએ। અને આજે જે બોનસ મળશે એ અમારા ટ્યુશનમાં અમે સ્ટુડન્ટ્સને પાર્ટી જ કરાવવાના છીએ, એટલે અમે પૈસા મળે કે ના મળે પણ અમે ગેમ એન્જોય કરીશું, અને ડેલી બોનસ અમે આટલા વર્ષોથી જોઈએ છે, સોહમભાઈ સાથે આજે અમારે સો ઉપર આવવા મળ્યું એ જ અમારા માટે સૌથી મોટી વાત છે। થેન્ક યુ। 1-11 ધોરણના ટ્યુશન્સ તમે ચલાવો છો, મને થોડીક પુસ્તક લાવીને આપો તો, જેને કારણે શું છે તમે જે ધોરણો એમાં એવું કંઈક છે કે અમુક ધોરણ તમે લો છો, અમુક સ્ટાન્ડર્ડ તમે લો છો, અમુક સ્ટાન્ડર્ડ તમે લો છો, અમુક સબ્જેક્ટ તમે, અમુક સબ્જેક્ટ, એવું ખરું કે બંને બધા સિમિલર બધા સબ્જેક્ટ બંને ભણે, તો મારા માટે ઇઝી થઈ ગયું। ચલો વાંધો નહીં, તો થોડી બુક્સ મને લઈ આપશો બંને જણ જઈને? અહીંયા તમે આજ ઘરમાં ટ્યુશન ચલાવો છો? હા આ ઘરમાં। ઓકે તો મને લઈ આપો જરાક, જાઓ આ બુક્સ છે બધા સ્ટાન્ડર્ડની આવી ગયા, એમાં આ શું? નહીં નહીં આ ખોટું કહેવાય ને, આપણે જે છો ગાંધીજી, જો બીજી એક વાત કહું ગાંધીજીની, ગાંધીજી હંમેશા એવું કહેતા હતા
હા હું ગાંધીજીને બહુ ફોલો કરું છું કે તમે કોઈને ખાંડ ખાવાની બંધ કરવાનું કહો એ પહેલાં તમે પોતે બંધ કરો પછી કોઈકને સલાહ આપો. છોકરા હોય તમે એમને ખકડાવો, નોટ પર પૂઠા નથી ચડાવ્યા, સ્ટીકર નથી લગાડ્યું, હા આવું ખકડાવો. તમારી નોટ પર પૂઠા ચડાવ્યા નથી તમે, હા છોકરાઓને ખકડાવો તમે કઈ રીતે ચાલે? જુઓ આપણે જાગ્યા ત્યારથી સવાર બરાબર, અને ડેલી બોનસ આવે છે જ એટલા માટે કે જે પણ કંઈક નાની મોટી ભૂલ રહી ગઈ હોય તો એને આપણે ગેમના બાને સુધારી લઈએ. તો જે નથી કર્યું આજે ગેમમાં કરીશું. ઓકે, પૂઠા ચડાવવા બસ, જે આપણે બાળકોને કહીએ છીએ એ આજે આપણે કરવાનું છે. હવે જોઈએ કે બંનેમાંથી કોને પૂઠા ચડાવતા આવડે છે. બંનેને હું 90 સેકન્ડ્સનો ટાઈમ આપીશ. જે સૌથી વધારે પુસ્તકો ઉપર વ્યવસ્થિત રીતે પૂઠા ચડાવશે એ થઈ જશે ક્વોલિફાઈડ. સો ટેક યોર પોઝિશન, અને આ હવે આરામ કરશે. હે, આરામ કરશે પેટમાં જઈને? લાવો શું, ખુશ્બુ અને મોનિકા રેડી સ્ટેડી એન્ડ તમે બરાબર છો ટીચર, નાના ટીચર બરાબર છે, મોટા ટીચરે ગોટાળો માર્યો છે. એમેન સુધર નથી કાપ્યું બરાબર, આના પછી તમારી જોડે રમીએ આપણે. નહીં ભેગું થાય ટીચર, મોટા ટીચર બીજું લઈ લો જેમ તમારી ઈચ્છા. હા હા હા, ઓકે લાવો લાવો ફટાફટ, બહુ જ સમય નથી હવે તમારી પાસે, ફટાફટ. હા હા, ટીચરને આજે કાતર પણ સાથ નથી આપી રહી. કાતર નાની છે, આ પૂઠું જાડું છે, ખાસ તમને હરાવવા માટે લાવ્યા અમે. હા, અને તમને જાણી જોઈને મોટા પૂઠા ચોપડા આપ્યા છે, એમને નાના આપ્યા છે. 10 9 8 7 6 5 4 3 2 1 દે ધનાધન જવા દો બેન તમે. આ બીજે દિવસે સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આવે એવા પોઠા ચડાવ્યા તમે. પતિ ગયું બેન, હવે પૂરું થઈ ગયું, વર્ષ પૂરું થઈ ગયું. તમારે તમારા સાથેનો જે આ 10 મિનિટનો પરિચય થયો છે, મને એવું લાગે છે એપિસોડ અઘરો મારા માટે થશે. હા, કારણ કે દરેક સવાલ પછી 3 સવાલ તમે મને પૂછશો,
એવું મને લાગે છે અત્યાર માટે. પણ હું એ પરીક્ષા માટે દરેકે દરેક એપિસોડમાં તૈયાર થઈને જ જાઉં છું. આજે પણ આવ્યો છું. શરૂ કરીએ આપણે સવાલ જવાબનો સિલસિલો ખુશ્બુ સાથે, પણ એ પહેલા જાણી લઈએ આપણે નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. તો શરૂ કરીએ આપણે હવે સવાલ જવાબનો સિલસિલો. પણ તમે જે શરૂઆતમાં એમણે મને કહ્યું હતું કે બહુ જ રેપ્યુટેડ ટ્યુશન ક્લાસીસ છે, તો મારે એવું જોવું પડે કે મારા બેનના ત્યાં સંખ્યા ઘટે નહીં, એટલે હા એ રાખવું પડે મારે. હા બેન કહું તો ભાઈની ફરજ નિભાવવી પડે. તો શું કરીએ બેન, હવે એના માટે આ બધા સવાલ તો ચાલશે નહીં. એક કામ કરો, જાઓ પેલી પુસ્તકો એમાં જે એ ભણાવે છે ને, જે રેફરન્સ બુક એ બધી લઈ આવો, કે લઈ આવો, એમાંથી જ પૂછીએ શું એમને, તાજું હોય ને. જા જી. હા થેન્ક યુ. બેન પણ બહુ જ હોશિયાર છે, ગણીને ચાર જ લાવ્યા. હા કે જે ચાર રાત્રે મારી બેને વાંચી હતી એ જ લાવું, બીજી કોઈ લાવું નહીં. ફેરવી નાખો પવન ચક્કી, આજે સવાલ આમાંથી જ પૂછવામાં આવશે. ફેરવો. મને ઓળખો. અહીંયા બેન છે ને, હું તમને ત્રણ હિન્ટ આપીશ. એ ત્રણ હિન્ટના અંતે એ વસ્તુ, વ્યક્તિ, જગ્યા, ફળ, ફૂલ, શાકભાજી શું છે એ તમારે ઓળખવાની જરૂર નહીં પડે. કારણ કે મને હવે જે દેખાય છે આ પુસ્તકો ઉપરથી, એ મને એ દેખાય છે, હા, કે પહેલી હિન્ટ છે, તમે જે પણ સબ્જેક્ટ ભણાવો છો એમાંથી એક સબ્જેક્ટનું નામ. બીજી હિન્ટ, ત્રણ અક્ષરનું નામ. ત્રીજી અને છેલ્લી હિન્ટ, નજર નીચે, કે એમાં કોઈક એક આકારનું નામ આવે, એ સબ્જેક્ટના નામમાં કોઈક એક આકારનું નામ આવે. અને તમારો સમય શરૂ થાય છે હવે. ભૂગોળ. જીતી ગયા 1000 રૂપિયાનો બોનસ. ભૂગોળ. રાતના ઉજાગરા કામ આવ્યા. હા ફેરવી નાખો ફરી એકવાર પવન ચક્કી. જરાક હવે બોલો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું. મારા દેશના વૈવિધ્ય સમૃદ્ધ અને વૈવિધ્ય. હું બહુ સ્ટ્રિક્ટ ટીચર છું, ચોરી નથી કરવા દેતો. ફરીથી બોલો. હા ફરીથી બોલો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું. હું મારા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો પ્રત્યે મને ગર્વ છે, અને તેને હું જાળવવા. હે ને બરાબર. બે લીટી ખાલી રહી. 5 4 3 2 મારા દેશમાં સમૃદ્ધ.
ટીચર ને પ્રતિજ્ઞા પત્ર નથી આવડતું પણ આવું કેમ ચાલે? પેલો છોકરો બિચારો જે મને મૂકી ગયો અહીંયા, કેટલો પ્રેમથી મૂકી ગયો, ખુશ્બુ ટીચર ના ઘરે ઘરે, ખુશ્બુ ટીચર ના ઘરે, ખુશ્બુ ટીચર ને પહેલું પેજ પ્રતિજ્ઞા પત્ર. અંદર નું તો હજુ પૂછતો જ નથી હું. મારી સાથે સાથે જોતા હતા, તમારી તો એકાદ બે ઝલક થઈ પણ ગઈ. તમે બોલો ચલો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મને ચાહે છે. હસબન્ડ પાછળ ઉભા છે એટલે સીધી ચાહના ઉપર રહી જતા રહો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશ ના દેશમાં હું મારા દેશમાં રહું છું. દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું મારા શિક્ષકો, વડીલો અને માતા-પિતા બંને ફ્રેશ નવી નવી બનાવે છે પ્રતિજ્ઞા. કોને આખી પ્રતિજ્ઞા કોને આવડે છે? જો કોઈને આવડતી હોય. બેન તમે ક્યારના બંને ઉપર હસો છો? બોલો, ત્રણ લાઈન બોલો ખાલી, શરૂઆત નહીં. ચલો બોલો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને પછી હું રોજ સવારે ઉઠીને ચા બનાવું છું. આને આવડે છે? કોને? માસી આવડે છે? આવડે છે. અરે બોલો, સાચું છે મને? સાચું છે તમારું? બધા તમારા વખાણ કરે છે એવું થોડી. હા, કેટલી ઉંમર થઈ? 60 વર્ષ. તો આમાં તો કેવું છે, પહેલા અત્યારે એવું છે કે બાળકને આમ હાથ નહીં લગાડવાનો, આમ નહીં તેમ. પહેલા તો કેવું હતું કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. હા, એટલે તમે એ જમાનાના કોઈ પણ વ્યક્તિને પૂછો ને તો સાહેબ આજની તારીખમાં એમને ઘડિયા આવડતા હોય, બરાબર. આપણે કદાચ ભૂલી ગયા હોય. અને ભાઈ એ જમાનાનું ભણતર છે એટલે એમને આવડતું જ હશે. પણ બા પેલી આપણે જે પુસ્તકમાં પ્રતિજ્ઞા છે એ બોલવાની છે. તમે તમારી વહુને જે લેવડાવી હતી એ પ્રતિજ્ઞા નહીં. હા, તો એ પ્રતિજ્ઞા બોલો આ પુસ્તકની. ચલો, આખી નહીં આવડે, જેટલી આવડે એટલી બોલો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ અને તેના પછી આગળ નથી આવડે. તમારા કરતા તો આગળ વધ્યા. ચલો, આપણે બધા હાથ આગળ રાખી અને ફરી પાછી એ પ્રતિજ્ઞા એક સાથે યાદ કરીએ. બધા હાથ આગળ રાખીને. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. બોલો, ભારત માતા કી. ત્રીજા ટોપિક તરફ આગળ વધીએ. ફેરવી નાખો પવન ચક્કી. એરિયા આપું કા ફરી પાછો આપણો એરિયા ક્યાં ગઈ? પેલી પુસ્તકો પુસ્તકમાંથી જ. હા, પુસ્તકમાંથી જ. આઠમા ધોરણની પુસ્તક. આઠમો ધોરણ ભણાવો છો ને કે બેન ભણાવે છે? તમે ભણાવો છો. ઓકે. સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એક ટોપિક છે અને પાઠ છે સમાજ વિદ્યાનો. 4 નંબરનો પાઠ છે, 4th પાઠ. ભારતની રાષ્ટ્રીય ચળવળો, આવો પાઠ છે સમાજ વિદ્યામાં, સામાજિક વિજ્ઞાન. અને એમાં એક જગ્યા ઉપર એમણે પોતે લખ્યું છે આઈએમપી. આઈએમપી લખ્યું છે તો ટીચર જે એવું ચાહે છે કે છોકરાઓ આ ધ્યાનથી વાંચે, પરીક્ષામાં પૂછાઈ શકે, એમણે ટીચરે જે આઈએમપી લખ્યું છે એ જ સવાલ આપણે ટીચરને પૂછીએ. અને સવાલ છે તમારો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તમારે મને જે આ પુસ્તકની એની અંદરની ડિટેલ તો નહીં પણ ઉપરની જે હેડલાઇન છે એ જ કહેવાની છે. જલિયાવાલા બાગ હત્યાકાંડની તારીખ અને સાલ તમારે મને કહેવાની છે. અને તમારો સમય શરૂ થાય છે હવે. 13 એપ્રિલ 1919. લગભગ 380 અને બી પ્રિસાઇઝ 379 લોકો મૃત્યુ પામ્યા હતા, 1200 લોકો ઘાયલ થયા હતા. અને બટ અબાઉ ધીસ આયરની ઇઝ કે જનરલ ડાયર વેન હી વેન્ટ બેક ટુ ઇંગ્લેન્ડ, એ જ્યારે ગયા આ જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી, ત્યારે એ સમયે
એમનું સન્માન ઇંગ્લેન્ડમાં થયું હતું. એક સ્વોર્ડ એમને આપવામાં આવી હતી અને 2000 pounds એ વખતે 2000 pounds વર ગિફ્ટેડ ટુ જનરલ ડાયર ફોર ધીસ ઇન્સિડન્ટ. અને એ દિવસ બેન બોલ્યા 13 એપ્રિલ 1919. જવાબ સાચો છે, બિલકુલ. 2000 rupees નું બોનસ જીતી ગયા બંધુઓ, એમનું પૂરેપૂરા 2000 rupees નું બોનસ લાવવામાં આવે પ્લીઝ. આ બોનસ હું મારા મમ્મીના હાથે લેવા માંગીશ. તો ખુશ્બુ, હવે શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. કમ્ફર્ટ રાઉન્ડમાં આપણે 3 games રમીશું. અટકના મના હૈ, જુડવા હૈ હમ અને ઇશારોમાં. આ 3માંથી કઈ ગેમ સૌથી પહેલા રમવા માંગશો? જુડવા હૈ હમ. ઓકે, એ પહેલા હું એક વાત કહેવા માંગુ. જી જી, બિલકુલ. આજે હું આજે બોનસ જીતી છું, એનો ઉપયોગ મારા ટ્યુશનમાં આવતા સ્ટુડન્ટ્સને પાર્ટી અને ફંક્શન રૂપે આનો યુઝ કરીશ. કારણ કે આ જે બોનસ જીતું છે એમને ભણાવતા ભણાવતા જ હું શીખી છું અને એમાંથી જ મને ક્વેશ્ચન આવડ્યા છે. જી બિલકુલ. એટલે અને ટ્યુશન હું ચલાવું છું પણ રૂલ્સ રેગ્યુલેશનથી ચલાવવાનું. અમે પૈસા માટે વિદ્યાર્થીને નથી ભણાવતા, શિક્ષણનો ક્યારે સોદો નથી થતો. કોઈ એવા પેરેન્ટ્સ હોય કે જેની સિચ્યુએશન ના હોય તો હું એ લોકોના એકદમ વ્યાજબી ભાવે, ઇવન કોઈ વખતે ફ્રી ઓફ કોસ્ટ પણ ભણાવીએ છીએ. બહુ સરસ, વિદ્યાનો કોઈ દિવસ સોદો ના થઈ શકે. પણ બેન, એની સાથે મારે એક બીજો સવાલ તમને પૂછવો છે કે બધા બાળકોની બુદ્ધિ ક્ષમતા એકજેવી ન હોય, બરાબર છે? એકદમ જ મંદ બુદ્ધિના બાળક હોય કે જેને કંઈ યાદ રહેતું જ ના હોય, ભણવામાં ઇન્ટરેસ્ટ જ ના હોય, તો એને શું તમે લો ખરા ટ્યુશનમાં કે લેતા જ નથી? હા, લઈએ, પણ એને ચાલુ બેચમાં નહીં લેવાનું, એના પર્સનલી 1 કલાક એની રીતે ટ્રીટ કરવાનું કે જે એ ભાષા સમજી શકે, એને જે ગમતું હોય એ કરાવીએ કે જેથી આગળ આવે. જો મમ્મી, હું કહેતો હતો ને કોઈ ટીચર મળશે આપણા માટે, બસ થેન્ક યુ. મારે જ એડમિશન લેવાનું હતું બેટા, એટલા માટે થેન્ક યુ સો મચ. તો શરૂ કરીએ આપણે હવે તમારી સાથે. કઈ ગેમ? જુડવા હૈ હમ. હા, પણ એ પહેલાં આમ તો કેવું છે કે આપણે 2 અલગ અલગ પાર્ટિસિપન્ટ સાથે રમતા હોઈએ છીએ. હા, પણ આજે ફોર્ચ્યુનેટલી આપણા એપિસોડમાં બંને એક જ ઘરની 2 દીકરીઓએ ભાગ લીધો છે, બંને બહેનોએ જ ભાગ લીધો છે. તો મારી એવી ઈચ્છા છે કે બંને બહેનોની જ ટ્યુનિંગ કેવી છે એ આપણે ચકાસીએ. શરૂ કરીએ બંને બહેનો સાથે જ આપણે જુડવા હૈ હમ, પણ એ પહેલા જાણી લઈએ આપણે કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 rupees નો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 rupees જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 game જીતવી પડશે. ખુશ્બુ અને મોનિકા, જે પણ તમારા વિશે મેં જાણ્યું, તમારી લાઇફસ્ટાઇલ અને તમારો જે પણ ભૂતકાળ રહ્યો છે, એના ઉપરથી હું એક વાત કહીશ કે કઈ વાત માટે તમે બંને જણ પોતાની જાતને લકી ફીલ કરો છો? લકી તો હું એ વાત માટે જ માનું છું કે મારો જન્મ આ ઘરમાં થયો અને મારા મમ્મી પપ્પા મને મળ્યા છે. આ માતા પિતા એ મને એવી ફ્રીડમ આપી છે, તારે જે કરવું હોય કર, તને છૂટ છે, તને જે ગમતું હોય કરવાની છૂટ છે. અને MBA કરાયું, મને MCOM કરાયું. એમને એવું ક્યારેય પણ એવું નહોતું કે છોકરીઓને ના ભણાવવી જોઈએ, છોકરીઓને ખાસ ભણાવો, દીકરો દીકરી એમના માટે સમાન હતું. અત્યારે ભલે પપ્પા હયાત નથી પણ મમ્મીને અમે એટલી સાચવીએ છીએ કે મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ મારી મમ્મી અમને આપે છે. એક દિવસ એવો નહીં જતો હોય કે જેના પપ્પાને અમે યાદ ના કર્યા હોય અને અમે રડ્યા ના હોઈએ. એમને યાદ આવી જાય તો અમને રડવું જ આવી જાય છે. લિટરલી હું કોઈ પણ જગ્યાએ બેઠી હોય તો મારા આંખમાંથી આંસુ જ નીકળી જતા હોય છે. હું ઘણી બધી જગ્યાએ જવાનું પણ અવોઈડ કરું છું કે ના, આ બધી જગ્યાએ મારે નથી જવું. કેટલો વખત થયો પપ્પાને? નવરાત્રીનો બીજો દિવસ હતો, 3 તારીખ 10મો મહિનો અને 2016, એટલે 2 years થયા. 2 વર્ષ પણ હજુ એક દિવસ તમારો એવો નથી જતો કે જે તમે એમને ભૂલી જ નથી શકાતું? એમ બિલકુલ, અમારા મગજમાં હૃદયમાં કંઈ બી હોય, ઊંઘ્યા હોય તો એમ થાય કે સવારે પપ્પા ઉઠીને બૂમ પાડશે. અરે એવી રીતે
અમે કોઈ જ ફંક્શન કે તહેવાર સેલિબ્રેટ નતા કરતા નથી કરી શકતા પણ જ્યારથી મારા હસબન્ડ આવ્યા આજની તારીખે પણ તમે કોઈ તહેવાર કોઈ સેલિબ્રેટ નથી કરી શકતા દરેક તહેવાર આવે એટલે પપ્પાની કોઈક તો યાદ હોય જ ઇવન એમને ઉત્તરાયણ સૌથી વધારે પસંદ હતી નવરાત્રી સૌથી વધારે પસંદ હતી અમને એવું થાય કે નવરાત્રીમાં પપ્પાને આટલો બધો શોખ હતો અને પપ્પા આટલા બધા દરેકે દરેક ભગવાનના ભગત હોવા છતાં પણ ભગવાને જ પપ્પા સામું ના જોવું અમને બસ આવી એક એક ક્વેશ્ચન મગજમાં ઘૂસી જાય પણ મમ્મી અમને દરેક વખતે સમજાવે કે કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ના થયું હોય એટલે અમારા મગજમાં ભગવાન ઉપરથી થોડી શ્રદ્ધા ઉઠી જાય છે પણ મારી મમ્મી થોડા થોડા ટાઈમ થાય એટલે બેટા ભગવાન વિશે આવું ના બોલાય આપણે જાગીએ છીએ કોણ સવારે જગાડનાર કોણ તો ભગવાન એવી રીતે દરરોજ જે મમ્મી મને ભગવાન વિશે સમજાવે પણ મારા મગજમાં તો એમ જ થઈ ગયું છે કે આટલા બધા ઘણા લોકો ખરાબ પણ કરનાર હોય છે તો એ લોકોની સામે ભગવાન કોઈ જ એક્શન નથી લેતા પપ્પા હતા ત્યારથી અમે આ સિરિયલ જોઈએ છીએ એવું શક્ય સંજોગો એવા આવ્યા કે એ હયાત હતા ત્યાં સુધી અમે આ ગેમમાં ના આવી શક્યા અને અત્યારે મને એવું થયું કે પપ્પાની ઈચ્છા હતી એ પૂરી થઈ એમાં પણ પપ્પાના જ આશીર્વાદ હશે અને મને તો એવું લાગે છે કે આજે ડેલી બોનસવાળા કલર્સ ગુજરાતીવાળા પૂરી ટીમ આજે અહીંયા આવી છે તો એ પણ ઉપરથી જ ગાઈડન્સ કર્યો છે કે જાઓ સોમભાઈ તમે જાઓ મારી દીકરીઓને અત્યારે થોડી એ બહુ જ આવી રીતે બહુ નર્વસ થઈ ગઈ છે એ રોયા કરે છે કે એ લોકોના લાઈફમાં થોડો એન્જોયમેન્ટ કરાવો થોડી એન્ટરટેનમેન્ટ કરાવો કે જેથી એ ખુશ થઈ જાય અમે આ પ્રોગ્રામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોઈએ છીએ એનું રીઝન એ મમ્મી તો બે ટાઈમ જોવે છે એનું એ રિપીટ આવે બપોરે તો બી એ જ જોવે કે ના મને એમ થોડું માઇન્ડ ફ્રેશ થાય છે હું જોઉં છું જો એક વસ્તુ તમે માનો છો કે કદાચ તમારા પપ્પાના ઇશારા ઉપર જ આ ડેલી બોનસનો કાફલો આજે તમારા ઘરે આવ્યો છે બરાબર એ વસ્તુ તો તમે માનો છો કે કદાચ એમનો જ દોરી સંચાર હશે એમને જ કંઈક એવું કે જે આટલા વર્ષોમાં તમે ચાર વર્ષમાં ન થયું અને આજે તમારે ત્યાં આવવાનું થયું તો હવે એ વસ્તુને પણ માનો કે પોતાની દીકરીઓને એ ખુશ જોશે તો એ ખુશ રહેશે બરાબર છે તો જેના માટે પપ્પાએ મોકલ્યા છે અમને હા એ કાર્ય શરૂ કરીએ હા અત્યાર સુધી તો પપ્પા ખુશ થયા જ હશે કારણ કે દીકરી બહુ સરસ રીતે રમી રહી છે બરાબર પણ હવે આ રાઉન્ડમાં દીકરી કેવું રમે છે એ પપ્પાની જ હાજરી અને પપ્પા છે જ અહીંયા ટ્રસ્ટ મી હા એ ક્યાંક તમારી વચ્ચે છે જ એ પોઝિટિવિટી કે એનર્જી તમે ફીલ કરતા જ હશો હા ક્યાંક ને ક્યાંક રાઈટ તો શરૂ કરીએ આપણે આપણી સફરને શું થયું હમણાં જ મેં કહ્યું તો જ ખુશ થશે જો તમે હસતા રહેશો મને આ કાજલ સ્પ્રેડ થઈએ મેકઅપ બગડે છે અને ગમતું નથી બેન જરાક પણ હા તો મેકઅપ સરખો કરાવી દઈએ તમારો હા થોડીક હજુ વધારે સ્માઇલ આમના દાંત દેખાય છે તમારા નથી દેખાતા એ રીતે બસ તો શરૂ કરીએ આપણે તમારી સાથે જુડવા હે મોનિકા અને ખુશ્બુ રેડી રેડી ને તમારો સમય શરૂ થાય છે હવે મોનિકા તારો જમણો હાથ આપણે કાન કેવી રીતે પકડીએ એવી રીતે કાનની બુટ્ટી પકડવાની છે અંગૂઠો પાછળ અને બધી આંગળીઓ આગળ કાનની બુટ્ટી પકડી લેવાની બુટ્ટી જ પકડી લેવાની અંગૂઠો પાછળ જેવું કયા કાનમાં જમણો હાથ અને કાન ડાબો હા બસ આગળથી જ પકડવાનું આગળથી આપણે દાઢી પાછળ ઓકે હા અંગૂઠો પાછળ રાખવાનો કાનની બુટ્ટી પકડી લેવાની અંગૂઠો પાછળ બાકી પકડેલું રાખવાનું અને બીજો હાથ જે ડાબો હાથ હતો એને આપણે કોળીઓ ભરાવતા હોય એમ કોળીઓ ભરાવી દે પહેલાં પછી જે કોણી હોય એ કોણીને એ કોળીઓ અડાડી દેવાનું એ પાંચે આંગળીઓનો કોળીઓ કોણીને ટચ થવો જોઈએ જમણા હાથનો અંગૂઠો બુટ્ટીની પાછળ હા પકડી જ રાખવાનો છે હા પકડી રાખવાનો કાનની અને નીચે કોળીઓ હોય એ હાથની નીચે કોણી અડાડી દીધો છે હા કન્ફ્યુઝન કોઈ ના 2 1 જુઓ પ્રોપર એકબીજાને શિક્ષક છો એટલે એક્સપ્લેન કરતા સારી રીતે આવડે જ તો બહુ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું એનું જ કારણ હતું કે તમે પ્રોપર એને કરી શક્યા તમે સવાલો પણ ઘણા સરસ પૂછતા હતા કયો હાથ કઈ બાજુનો કાન હા કોળીઓ કઈ જગ્યા ઉપર અને આપણે 1500 રૂપિયાનો કોળીઓ ભરી લીધો છે પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનો કોળીઓ ભરાય છે કે નહીં એ જોઈએ અને એના માટે શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ કઈ ગેમ રમશો અટકના મને અટકના ક્વોલિફાય તમે થયા હતા કે એ થયા હતા
હા ખુશ્બુ છે. કઈ ગેમ રમશો? અટકના મના હે. અટકના મના હે. શરૂ કરીએ બંધુઓ. અટકના મના હે. ખુશ્બુ, કાર્તિક અને મોનિકા, તમારા ત્રણેય ભાઈ બહેનો વચ્ચે સંપ કેવો છે? સારો છે? સવાલ નથી, આ જ વાક્ય છે. નહીં કરો, આ જ વાક્ય છે. ખુશ્બુ, કાર્તિક અને મોનિકા વચ્ચે સંપ કેવો છે? સારો છે. આ જ વાક્ય છે ને. તમારો સમય શરૂ થાય છે હવે. ખુશ્બુ, કાર્તિક અને મોનિકા દહેગામમાં રહે છે. દહેગામમાં તો ઘણા બધા તળાવ આવેલા છે. દહેગામમાં ઘણા બધા દરવાજા પણ આવેલા છે. દહેગામમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને મંદિરે દરરોજ હું જાઉં છું. દહેગામમાં ઉગમના તળાવ આગળ ઉગમનો દરવાજો આવેલો છે. દહેગામમાં ગોપાલજી મંદિર આવેલું છે. દહેગામમાં બધા સારા સારા માણસો રહે છે. દહેગામમાં ઘણી બધી દુકાનો આવેલી છે બજારમાં. દહેગામમાં અમારું એક ક્લાસિસ છે. દહેગામમાં ખાવાનું તો બહુ જ સારું મળે છે અને જોડે માણસો પણ ખાવાના શોખીન હોય છે. દહેગામમાં હમણાં જ એક મોલ ખોલ્યો છે અને એમાં થિયેટર પણ છે. દહેગામમાં ઘણા બધા શાકભાજી અને ફળો સસ્તા મળે છે. દહેગામના માણસો ખૂબ શોખીન હોય છે અને બધા શોખ પૂરા કરે છે. દહેગામમાં અમારા ત્રણ ઘર છે. દહેગામમાં મને ખૂબ જ રહેવું ગમે છે. દહેગામમાં એકવાર રહે એને દહેગામ છોડીને જવાનું મન થતું નથી. દહેગામમાં પાણીપુરી પણ સારી મળે છે. દહેગામમાં ખાવાનું બધું જ ખૂબ સરસ મળે છે. દહેગામમાં મારી મમ્મી ખાવાનું ખૂબ જ સારું બનાવે છે. દહેગામમાં અમારા ત્રણ ક્લાસીસ આવેલા છે. દહેગામમાં અમારા ક્લાસીસની અંદર ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ ખૂબ જ સરસ રીતે ચાલે છે. દહેગામની અંદર હું એક મિનિટ પૂરી થઈ ગઈ પણ મને એ જણાવો, તમે 100% દહેગામની પ્રેક્ટિસ કરીને આવ્યા હતા કે સોહનભાઈ કોઈ પણ વાક્ય આપે એના પરથી આપણે દહેગામ ઉપર આવી જવા? બોલો, હા કે ના? હે ને, હા. એ લાગતું હતું કે ગાડી ક્યાંય ડચકા નહોતી મારતી, ક્યાંય કોઈ કન્ફ્યુઝન નહીં, જે રીતે સ્મૂધલી ચાલતું હતું. તમે ત્રણ જ જણે ગેમ રમ્યા હતા ને, તમે નક્કી કર્યું હતું કે સોહનભાઈ કોઈ પણ વાક્ય આપણે આપણે એને દહેગામ ઉપર લાવી દેવાનું, અને પછી દહેગામમાં આ દહેગામમાં તે દહેગામમાં. હા, તો દહેગામમાં હવે 3000 રૂપિયાનો બોનસ પણ છે, એ તમને અર્પિત કરી દઈએ. બંધુઓ, એ બોનસ લાવવામાં આવે પ્લીઝ. હવે 3000 રૂપિયા નહીં, 5000 રૂપિયા આમ કરવાનો વારો છે. એના માટે શરૂ કરીએ તમારી સાથે આપણે સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી. મોનિકા અને ખુશ્બુ, અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ આજે બહુ જ સિમ્પલ. આ સિલ્વર કલરના 3 બોલ છે, ઓકે, અને તમારા હાથમાં આવા હું સ્માઇલી બોલ આપીશ. આ 3 બોલને તમારે મારવાના છે, ઓકે, એને બહાર કાઢવાના છે અને એની જગ્યા ઉપર તમારે આ યલો બોલ મૂકવાના છે. 1 મિનિટનો સમય, જે સૌથી ઓછા સમયમાં, કારણ કે ગેમ આપણે 1x1 રમીશું, જે સૌથી ઓછા સમયમાં આ ટાસ્ક કમ્પ્લીટ કરી નાખશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનો બોનસ. સમજી ગયા? તો આપણે કિંગ કે ક્રોસ કરી લઈએ કે સૌથી પહેલાં ટર્ન કોનો આવશે. તો મોનિકા, મોટા તમે છો, તમે બોલો કિંગ કે ક્રોસ. કિંગ. કિંગ. ક્રોસ આવ્યો છે. ટોસ તમે જીત્યા છો, તો તમે નક્કી કરો. ફર્સ્ટ ટર્ન તમારે લેવો છે, એમને આપવો છે. આપણે મોટી બેનને જ પગલે ચલાય. તો ફર્સ્ટ ટર્ન તમે લઈ લો. લેકિન, કિંતુ, પરંતુ, બંધુ, કઈ અવાજ સંભળાઈ રહ્યો? ઓ લારી, આ શેનો અવાજ છે? આહા, તો આ જે 3 બોલ લારીની નીચે હતા એ હશે લારીની ઉપર. તમારે આ યલો બોલ એવી રીતે હિટ કરવાના છે, એવી રીતે મારવાના છે કે આ બોલ બહાર નીકળી જાય અને આ બોલ અંદર રહી જાય. આ બોલ બહાર નીકળી ગયો, એની સાથે સાથે આ બોલ પણ બહાર નીકળી ગયો, તો ફરી પાછો એ બોલ અંદર મૂકી દેવામાં આવશે. એવું નહીં ચાલે કે આ બોલ પછી હું એક જઈને મૂકી આવું, એવું ચાલશે નહીં. એક બોલ બહાર નીકળ્યો એ જ સમય ઉપર બીજો બોલ અંદર રહી જવો જોઈએ. એ રીતે તમારે આ 3 બોલને બહાર કાઢવાના છે. ઘરની પાછળ જ લારી પડી હતી, કોઈ બિચારી સામે જોતું નહોતું. હા, પકોડીવાળા ભાઈ પાછળ રહે છે ને? અરે, એ પકોડીવાળા ભાઈ રહે છે, બરાબર છે, પણ એમને પણ ખબર નહીં કે એમની આ લારી 5000 રૂપિયાનો બોનસ જીતાડી શકે એમ છે. આવતા જતા બધા એને કહેતા હતા, આ ક્યાં વસ્તાની વચ્ચે મૂકી છે, શું કામ આ નડે છે, તમે આમ સાઈડ ઉપર લઈ લો. પણ આ લારી આજે એટલી બધી વાલી લાગશે બંને, કારણ કે 5000 રૂપિયા આ લારી આજે જીતાડવાની છે.
તો ફાઇનલી શરૂ કરીએ બંધુઓ આપણો સુપર ડુપર ફિપર ઉપરનો રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1. અને એની જગ્યા ઉપર એક જ બોલ અંદર રહ્યો, જે અહીંયા કોર્નર ઉપર આવી ગયો હતો, એ એક જ બોલ અંદર રહ્યો. બીજા બે બોલ બહાર કાઢી અને બીજા અંદર નાખવાના હતા, રહી ગયા. કઈ વાંધો નહીં, હજુ ઘી ખીચડીમાં ઢળવાની પૂરેપૂરી શક્યતા છે. આપણે યંગર સિસ્ટરને, નાના બેનને બોલાવી લઈએ. આવો ખુશ્બુ, ખુશ્બુ યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. ટાર્ગેટ કરો, ગમે તેમ નહીં નાખતા, ટાર્ગેટ કરો. હું તે બોલવા ગયો, તે દસ નું તે થઈ ગયું, તે 9 કાઉન્ટડાઉન આપવા જતો હતો, પહેલા આવી ગયો હતો, પણ એ એક સેકન્ડ રોકાયો અને પછી બહાર નીકળી ગયો. કારણ કે બોલને પણ થયું કે થોડીક રસાકસી થવા દઈએ, થોડાક શ્વાસ ઉદ્ધાર થવા દઈએ. લઈ આવો બંધુ એમનું 5000 રૂપિયાનું બોનસ. ખરેખર રમવા રમવાના મૂડમાં અને ઉત્સાહમાં ના તમને ધ્યાન રહ્યું કે ના અહીંયા કોઈને એ ધ્યાન રહ્યું કે ખરેખર તમે ડેલી બોનસના ઇતિહાસમાં તમારું નામ લખાવી દીધું છે. જેકપોટ રાઉન્ડ રમ્યા વગર પૂરેપૂરા 10000 રૂપિયા જીતનાર વ્યક્તિ, જોરદાર તાળીઓ દઈએ. કલેક્ટ કરી લો તમારું પૂરેપૂરા 10000 રૂપિયાનો બોનસ. આ બોનસ હું મારા બાના હાથે લેવા માંગીશ. બાના હાથે લો એ પહેલા, જે પહેલા ઉજાગરા હતા કે શું થશે, એ ઉજાગરા સફળ થાય એવું લાગે છે આજે? 100% 100%. હા ને, આજે ટેન્શન જતું રહેશે. અને જે પેલા પેરેન્ટ્સ જોશે એની સામે હવે વાંધો નહીં આવે ને? કોઈ જ વાંધો નહીં. બસ તો બા આપી દો. લો મારી દીકરી, બધા લઈ લે, મા છોડી. સમય થઈ ગયો છે હવે દેગામની વિદાય લેવાનો, પણ વિદાય લઈએ એ પહેલા કંઈક કહેવું છે મારે તમને બંનેને. પણ એ પહેલા તમને એ કહેવું છે કે જો તમારે ડેલી બોનસમાં ભાગ લેવો હોય તો ફટાફટ લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 5 6 8 2 પર SMS કરો.
જતા પહેલાં હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે પ્રોબ્લેમ્સ ઇઝ લાઈક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એવરી વન્સ લાઈફ. તો મારે તમને એક એટલી જ એક રિક્વેસ્ટ કરીને જવી છે કે જે થાય છે એ આપણા હાથમાં નથી હોતું, એ કદાચ ઈશ્વરના હાથમાં હોય છે. પણ આપણા શાસ્ત્રોમાં એવું લખાયું છે, એક પુનર્જન્મનો કન્સેપ્ટ છે, ઓકે, કે માણસ જાય છે પછી એનો એ પુનર્જન્મ થાય છે. પણ એ જન્મ અને પુનર્જન્મની વચ્ચેનો જે સમયગાળો હોય છે ને, એ સમયગાળામાં એ વ્યક્તિનો એ પાવન આત્મા મર્યા પછી પણ એના ફેમિલીની સાર સંભાળ રાખતો હોય છે. એ કદાચ તમને પણ ઘણી વાર એવું ફીલ થયું હશે કે આ નહીં તો કદાચ એમણે આવીને મને મદદ કરી, બરાબર છે? એ તમે ઘણી વાર ફીલ કર્યું હશે કે આ એમણે આવીને મદદ કરી મને, આ તો પોસિબલ હતું જ નહીં, આ શક્ય જ નહોતું, પણ કદાચ આ મારા મમ્મીએ કે આ મારા પપ્પાએ આવીને મને મદદ કરી. એ તમે પોતે ઘણી વાર ફીલ કર્યું હશે. તો એ મમ્મી કે પપ્પા જે એ શારીરિક રીતે હાજર ન હોવા છતાં પણ આપણી ક્યાંક ને ક્યાંક મદદ કરે છે, તો જ્યારે આપણે એકાંતમાં રડીએ તો એ ખુશ તો ન જ થતા હોય. આજે બંને પાસે એક પ્રોમિસ લઈને જઈશ કે આપણે હંમેશા હસતા રહીશું, એ પ્રોમિસ લઈને જઈશ, હંમેશા ખુશ રહીશું, તો કદાચ એ વ્યક્તિ પણ જ્યાંથી આપણને જોઈ રહ્યા છે એ ખુશ રહેશે, બરાબર છે? એ પ્રોમિસ આજે હું તમારા બંને પાસે અને ખાસ કરીને મમ્મી પાસે આ પ્રોમિસ લઈને હું જઈશ. જી, તમને કહેવા માંગુ છું કે મારી બંને દીકરીઓ એના પપ્પાને બહુ ખૂબ જ યાદ કરે છે અને ખૂબ જ રડ્યા કરે છે એમને યાદ કરીને, અને ભગવાન પછી શ્રદ્ધા ઉઠી ગઈ છે. એમાં કેવું છે, એમણે ખૂબ જ બધાની સેવા કરી છે, પણ કોઈ એમ કે એમણે સેવા કરી પણ કોઈ અમને એમ કે એનું કોઈ એમનું પુણ્ય આડે ના આવ્યું, અને એકદમ એકાએક એમને એટેક આવીને ઉપડી ગયા, તો એનું દુઃખ એમને બહુ એમને છે અને મને બી છે. અમે એમનો ફોટો છે ઘરમાં, પણ હું કાયમ દીવો કરું ને અગરબત્તી કરું તો ખૂબ જ રડું છું કાયમ. ફોટાને હજુ એમને અમે હાર નથી ચડાવી ના, પપ્પા હજુ છે જ અમારા, અમારા માટે અમારા દિલમાં કાયમ માટે જીવતા જ છે. ફોટા ઉપર હાર અમે જોઈએ જ નથી શકતા. ઘણા કે તમારે હાર લગાવવો પડે એમના આત્માને શાંતિ મળે, પણ એમના ફોટા ઉપર અમે હાર જોઈએ જ નથી શકતા. પપ્પા અમારી પાસે છે અને રહેશે. મેં એ જ વાત કહી કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ કદાચ છે જ જે આ બંને છોકરીઓનું આજે પણ ધ્યાન રાખે છે, બરાબર છે? મેં ક્યાંક વાત વાતમાં એમને શરૂઆતમાં પૂછ્યું તો એમણે કહ્યું કે અમારી પણ જે પ્રોગ્રેસ થઈ છે એ એ ખરેખર એમ તો ટ્યુશન ક્લાસીસ અત્યારે ઘરે ઘરે ચાલે છે, બરાબર, ગલીએ ગલીએ ચાલે છે, પણ કદાચ એમના જ એ પ્રતાપ હશે, એમના જ આશીર્વાદ હશે. આપણે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પોલિસી લઈએ, ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ, બરાબર છે, તો હું એનું પ્રીમિયમ ભલે ભરતો હોઉં, આ એક ગણિતની ભાષામાં તમને સમજાવું, તમે ગણિત ભણાવો છો, ભલે હું એનું પ્રીમિયમ ભરતો હોઉં, બરાબર, આજે ભગવાન પરથી જે શ્રદ્ધા ઉઠી ગઈ એની વાત કરું છું, હું ભલે એનું પ્રીમિયમ ભરતો હોઉં, પણ હું જો કાલ ઉઠીને ન રહું તો એના પૈસા તો મારા બાળકોને મળવાના છે ને, કે મારી પત્નીને કે મારા બાળકોને મળવાના છે. આ એવું જ છે, પપ્પા જે સારા કર્મો કરીને ગયા, જે ભક્તિ કરીને ગયા, જે પુણ્ય કરીને ગયા, એ ભલે અત્યારે નથી, પણ એનું ફળ અત્યારે તમને બંનેને મળી રહ્યું છે. હા, તો એ તો જ ખુશ રહેશે જો તમે હસતા રહેશો. વંદન કરીને તમારી વિદાય લઈશ, આશીર્વાદ લઈને વિદાય લઈશ. હા, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર કે તમે આ કાર્યક્રમમાં ભાગ લીધો. આવજો આવજો, બસ આવી રીતે હસતા, ફરી એકવાર હસતા આવજો આવજો.